ચંદ્રતણી કૃપાન જરે પડ્યો ત્યાં સંત શ્રી રઘુરાજ સ્વામી પ્રેમ સહસાને મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં પડ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં પડ્યા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 194. મુંબઈ પોસ્ટ 1947. જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ લાગે ત્યારે સાથેનો પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કઈ અવસરે યોગ્ય લાગ્યો તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. મોચો સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે, અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાલથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષ ઈચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે એ નિશંક માનજો. અનાદિકાલથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, જોકે તેણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સુઈગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવે છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. હે આયુષ્યમનો, આ જીવે સર્વે કર્યું છે એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક આત્મસ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. સુધર્વા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે.
ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. અણાય તમો અણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, આચરણ સૂત્ર. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે, અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહ અભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો, અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવો પુરુષનો ખોજ રાખજો. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. વિકલ્પથી લાગે તો જણાવશો, કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. વિચારીએ જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? માર્ગ ને મોક્ષનો માર્ગ, સુખી થવાનો માર્ગ. દુનિયાના માર્ગ તો મળ્યા છે, રખડ્યો છે, કયું કારણ બતાવે છે એ વારંવાર વિચારી યોગ લાગે ત્યારે સાથેનો પત્ર વાંચજો. હાલ વિશે લખી શકવાની જણ દશા નથી, કૃપાવતી દશાની વાત કરી, તે ઉપાધિ છે બારથી એનો ઉદય છે. તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે, સફળ નથી થતા પણ તમારે તમને ખોટું ના લાગે, મનવૃત્તિ દુભાય નહીં, એટલા માટે આ સમય મેળવીને ઉદયમાંથી મરડીને પણ તમને લખ્યું છે. તે માટે જે કંઈ અવસર યોગ લાગે તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, કૃપાલુ કહે છે માર્ગ સીધો છે, પણ પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. રસ્તે પડ્યા પછી અઘરો નથી, પણ રસ્તો ઝડપો નથી. મોક્ષ દુર્લભ નથી, મોક્ષનો દાતા દુર્લભ છે. રસ્તો તો સહેલો છે, પણ જવું ક્યાં? કોણ બતાવે? કોણ બતાવે? દીઠો હોય તે બતાવે, એ તો પોતાની વાળે ગમે ત્યાં થાય, પણ એકણ ન પડે. ભૂમ્યા વિના ભમાતા ડુંગરા. સત્સ્વરૂપ ને અભેદ ભાવે અને અનન્ય ભક્તે નમો નમઃ. કોને? સત્સ્વરૂપ ને. સ્વપ્ને પામ્યા છે તેવા પુરુષોને. અહીં જોડે વેશ હોય કે ન હોય, જ્ઞાતિ જાતિ ગમે તે હોય, સ્વપ્ન પામ્યા છે, પામેલો પ્રમાણ છે, નથી હોય શું આપે? બંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? નિર્ધન ધન ક્યાંથી આપે? કુવામાં હોય તો વાળામાં આવે, જેની પાસે છે તેની પાસે માગો, જેની પાસે નથી એની પાસે માગે તો આપે શું? કુવામ પાણી નથી અને પંપ મૂક્યો તો પાણીને રેતી ખેતાશે. આ જીવને સુખી થવું છે, પણ સુખ કેવો છે તે ખબર નથી, એટલે બીજે બાળવા મારે છે. સાચા પુરુષ મળે તો સુખી થવાય, સાચો માર્ગ મળે.
સત્સ્વરૂપ ને અભેદ ભાવે, અભેદ ભાવે તો ભેદ વાળા એના થઈને અનન્ય ભક્તિ નવો નવો અનન્ય ભક્તિ. અનન્ય એટલે કેવી? આજે ભક્તિ તો બીજી કરે છે, દેશ ભક્તિ કરે, દેહની ભક્તિ કરે, છોકરાની ભક્તિ કરે, પતિ ભક્તિ કરે, એ નહીં આત્માની, સત્પુરુષની ભક્તિ કરો. તે કેવી? અભેદ ભાવે અનન્ય ભક્તિ. બીજે કોઈ પણ જગ્યાએ પ્રેમ છે એના કરતા વધારે પ્રેમ ભગવાન પ્રત્યે હો, વધારે પ્રેમ સત્પુરુષ પ્રત્યે હો. પૈસા ઉપર, બધી માલ મિલકત ઉપર, સગવા ઉપર કેટલો પ્રેમ છે એના કરતા ઘણો પ્રેમ ભગવાન પ્રત્યે, પ્રભુ પ્રત્યે થવો જોઈએ, માર્ગદર્શક પ્રત્યે. પર પ્રેમ પ્રવાહ ભણે પ્રભુ છે, આગમ ભેદ સ્વરૂપ છે, પ્રેમ તો ઘણો છે, વેરાઈ ગયો છે, બીજે વેરાઈ ગયો છે, એ બધો પ્રેમ વાળીને ભગવાન તરફ ના. પર પ્રેમ પ્રવાહ ભણે પ્રભુ છે, આગમ ભેદ સ્વરૂપ છે, શત્રુ ભરે છે. ભગવાન કે સદગુરુ મળ્યા પછી શું છું? જ્ઞાન નહીં, ભક્તિ. મેં તારી ભક્તિ કરવી છે. જ્ઞાની છે છે એને એટલો પ્રેમ નથી આવતો, એ તો જ્ઞાન નો બસ થઈ ગયું મારું. ભક્તિ વાળ તો એના વગર ચાલે, અનન્ય પ્રેમ. પૈસા માટે કેવો જુરે છે, વસ્તુ માટે કેવો જુરે છે, પરણવા માટે કેટલો જુરે છે, એના કરતા વધારે જોરણા આના પ્રત્યે થઈએ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, ક્યાં લય લાગી? અનન્ય ભક્તિ નમો નમ ભાવ અપરિતતાથી નિયંત્રણ વિતરે છે. જેને મનથી કોઈ પણ પદાર્થ છોટ નથી, ઉદાસીન સ્વરૂપમાં છે. બહારથી દેખાતા શરીરમાં, બહારથી દેખાતા દુકાન ઉપર, બહારથી દેખાતા વેપાર કરતા, પણ ભાવ અપરિત પદ, ભાવથી કોઈ છોટ્યા નથી, નિરંતર વિતરે છે. પણ નિરંતર સદા એમાં અતરું પડતું નથી, સતત ભાવમાં છે, સ્વરૂપમાં છે. એવા જ્ઞાની પુરુષનો તરણવારવિંદ, એના તરણ સેવા કરો. એટલે પગ દાબાને વર્ત નહીં, પગ તો ભલે દાબો, હતો નહીં શરણ એનું કહેલું આચરો. જ્ઞાની નું કયું કરો એમ કેવું છે. તે પ્રત્યે અતર પ્રેમ થાય વિના અતર પ્રેમ કેવો થયો છે? એવો એ પ્રેમ કે બીજે જાય ને એ પ્રેમ. મને મારો રાધજી ભાવે રે, બીજો મારી નજરે ના આવે રે. અથર પ્રેમ ને તો બીજો જતો રહે. એક પ્રેમ અથર. આ વાત આ હરતા કળિયુગમાં તરવાને માટે સાતમ સાતું સાધન છે. અને સમ્યક પ્રતિતિ આવ્યા વિના સાચી શ્રદ્ધા, બધું સહેલું છે, શ્રદ્ધા અઘરી છે. શ્રદ્ધા પરમ દુર્હા, બધું થાય પણ શ્રદ્ધા નથી થતી. કઈ પછી બીજે તરફ ચડતો એટલે તો તોટી જાય. કારણ કે જે શ્રદ્ધા કરી તે અથડ નહીં તો તળી ગઈ.
અગર શ્રદ્ધા હોય તો બીજો ગમે તેટલો બદલાવ કરે બીજે ના જાય. કોળી કપડ જો કોઈ દેખાવે પ્રભુને નહીં રાચું જી. એ તો એ અગર શ્રદ્ધા જોઈએ તો શ્રદ્ધા નથી, શ્રદ્ધા પણ આ બધું બને શ્રદ્ધા મળી મુશ્કેલ છે. એટલી શ્રદ્ધા કોઈ ગમે ત્યાં ચમત્કાર બતાવે પણ તે ના જાય, ગમે તે લાલચ બતાવે તો બીજે ના જાય, એ બધા ધારે ધારે. એ પુરુષ મારા ભગવાને મારા ગુરુ સાચો માર્ગ કયો છે. અતર પ્રેમ હોય ને અતર શ્રદ્ધા હોય કામ નીકળે. સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવે થી અવશ્ય તે મુમુક્ષુ જેના તરંગ જેને સેવા છે એની દશાને પામે છે. ભક્ત જેની સેવા કરે તેના જેવો થાય એનો વારસ મળી બની જાય. જીને થઈ જીને આરાધે તે સહી જીવર હોવે, પણ બે શરત. એ તો જીન થઈને એટલે જીતેન્દ્ર થઈને વિશ્વને કાબુ લઈને પેલા વિશ્વ જીતવા પડે તૈયારી તમારી. જીન થઈ જીનના કોને જીનને જેને ક્રોધાદીને જીત્યા છે રાગ જીત્યા છે ને બાકી પોતે લાલતું છે ને ગુરુ લાલતું કેવો મેળ ખાય. જીન થઈ જીનને આરાધે તે સહી જીનો રોગે રે એની દશાને પામે. આ માર્ગ સર્વજ્ઞાન સેવો છે, સેવે આ જ માર્ગ છે. જેને આત્મ પ્રાપ્તિ છે આત્મ જ્ઞાન છે એના ત્રણ સેવો તો જરૂર તમે જેની સેવા કરી છે તેવા થશો. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, અનુભવ કરેલી વાત. પેલો ખતરો કઈ આપણે ઘરું વાત મૂકી છે, ગપુ નથી માર્યું, પોતે પેલો અનુભવ કરીને વાત કરી છે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાન એ જ માર્ગમાં થાય છે અત્યારે પણ આ જ માર્ગ. જ્ઞાનીના તરણ સેવો એના પર અત્યારે પ્રેમ કરો. અનાગત કાળે પણ ધ્યાન પ્રાપ્તિ એક માર્ગ છે. સર્વ શાસ્ત્રો નો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે, અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી તે જ માર્ગનારા છૂટવું હોય તો આ માર્ગ છે. અખંડ વૃત્તિ એ વૃત્તિ તૂટે નહીં છૂટે નહીં એ જ એક લક્ષ્ય, બીજે મારા ના મારે એક જ ધ્યાન એક જ લક્ષ્ય. સર્વ શાસ્ત્રો નો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે, અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે અખંડ વૃત્તિ થી એ જ માર્ગ ના આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવ અનાધિકાર થી પરિપૂર્ણ કર્યું છે. કેમ રખડ્યો જ્ઞાન કયું ના કર્યું. હું મારી મેળે જઈશ તું શું થવાનો, જીશું તો છે નહીં.
આ જીવને બે મોટા બંધન, સ્વચ્છંદ ને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે જ્ઞાની મળે, સમજુ મળે તો એનું કવિ ના કરે. પછી બીજું પ્રતિબંધ, બૈરો છોકરો ઘર બાર પૈસો માન મોટા તેમ અપાય રહ્યો. સ્વચ્છંદ ને પ્રતિબંધ બે છોડવા પડશે. જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિ થી એ જ માર્ગ આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. અનાદિકાળ કેટલું રખડ્યો, આવ્યો છેડો ને ત્યાંથી રખડે. કેમ રખડ્યો? સંત મળ્યા નહીં, સંત નું કહ્યું નહીં. સંત તરણ આશ્રય વિના સાધન કર્યા, અનેક કર્યા, પણ સીધે માટે વૈદ્ય ખોટા, ખોટી દવા આપી. રોગ કહીને દવા કઈ સીતે માટે સાચો વૈદ્ય મળે તો રોગ માટે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, અંધત્વ કયું? આંધળો છે. સ્વચ્છંદી આંધળો છે. આંધળો કરતો આંધળો વધારે. આંધળો તો કબૂલ કરતો આંધળો છું. આ સ્વચ્છંદી આંધળો છે તો કબૂલ કરું આંધળો છું. હું મન દેખાય છે અરે આંધળા જાણે છે. કયું કરીને અભિમાન છે? ના હું નથી, હું તો દેખું છું. હવે દેખતો નથી, જાય તો શિવને થાય. ખાડામાં પડે, વાડમાં પડે, કોટા વાગે, ગાળામાં પટ્ટી થાય. એના કરતા પોતાનું અંધત્વ સ્વીકારવું, ક્ષતિ સ્વીકારવી કે મારી ભૂલ છે, ભાઈ મંદિર દોરો. પણ મને દેખાય છે મોટા મોટો આ અંધત્વ છે, વધડો છે, સ્વચ્છંદી વધડો. સ્વચ્છંદ રૂપી અંધત્વ છે. ક્યાં સુધી તે માર્ગનું દર્શન થતું નથી, માર્ગ નહીં મળે. અંધત્વ ટાળવા માટે અંધત્વ રીતે ટાળવું, અંધાપો રીતે ટાળવો. જીવે એ માર્ગ નો વિચાર કરવો, દ્રઢ મોક્ષે ઈચ્છા કરવી. મારે છૂટવું છે, છૂટવું છે, છૂટવું થયું નથી. છૂટવું છે એમ જેને થાય માર્ગ શોધે. પછી લાગતું બંધનમાં છું, પછી માર્ગ શોધવાનો ક્યાં રહ્યો? મને રોગ છે એવું લાગે તો રોગ ની દવા કરે. હજુ જાણતો ને મને રોગ થયો છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદુર્વૈદ્ય સુજાણ, ગુરુ આવીને સંપત છે નહીં. ઔષધ વિચાર ક્યાં? હજુ એને લાગીને તો મને રોગ છે. શેનો રોગ તો પડે, ખબર પડે છે કે તાર આવ્યો, ડેન્ગ્યુ થયો, ગુરુ આવ્યા પર શોધ્યો કે દવા ઉપવાસ હમણાં લાગ્યો. ફ્લૂ, ફ્લૂ છાપો ભરી ભરી નથી તો લોકો દવા કરે. દવા છે ને તે વેચાતી લોકો લેવા નાખા છે. આ મોડો મોદી ફરજ પડે. કેમ? રોગ છે ને નાગા મને મારી ના નાખે. આને આ રોગ નથી લાગ્યો કે મને આ રોગ છે આત્મભ્રાંતિનો. આત્મભ્રાંતિનો ભયંકર રોગ છે અને એ રોગ એના દીકરાથી નરખડાયો છે. આત્મભ્રાંતિ શું? શરીર પોતાનું સ્વરૂપ માન્યું, આપણને જાણતો જ નથી. ભ્રાંતિ એટલી પણ સાચું માની બેઠો જૂઠા ને કેમ મેળ.
ઈચ્છા કરવી એ વિચારનો અપવિત્ર વેનો વિચાર કરો તો વિચાર બીજા આવે તપસાના વ્યવહારના પૈસાના એને મોક્ષે જવું મુખના વિચાર કરવા જોઈએ. અમારું બંધન કેમ પડે? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે રગડા છે? માગું રાખું એ પરહરું. મારે બંધન શું છે? મારે કયો માર્ગ? અને વિચારવું છે આત્માનો. વિચાર આવે છે ભૌતિક પદાર્થોનો, તદ્દન અવળો છે. જ્ઞાની કે ફરવું નથી, બધું દૂર કેટલા કરે છે? તો માર્ગ ની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. ટળે છે નિશંક માનજો. ફરી કહીએ, આપણને જે આત્મભ્રાંતિનો રોગ છે, રોગ મટાડનાર જે જ્ઞાની પુરુષાર્થો માર્ગ બતાવનાર, એને શરણે જજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે અવળે માર્ગે પહોંચવું છે તેની શાવને અવળું જ મોડું. અવળે માર્ગે ચાલ્યો છે તો બેસ્યો તો સારું, આ તો ચાલ્યો તો દૂર, જેમ જેમ દૂર જતો થાય એક જગ્યાથી માણસ જવું હતું જે દિશા દેતા બીજી દિશા દોડતો ગયો, પણ દોડતો જેમ થઈ છે વધારે દૂર પડશે. પાછું આવીને મોડું ફેર જવું પડશે, ત્યારે જેટલું મોડું થાય છે એટલો માર્ગ દૂર થાય છે, ગંતવ્ય સ્થાનથી દૂર થાય છે. અનાદિકાળથી ઓળે માર્ગે ચાલ્યો છે, જોકે તેણે જપ તપ શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું. અનંતવાર શાસ્ત્રો ભણ્યો, પડે પારકો પામો, શાસ્ત્રો તો એટલા બધા ભણ્યો પણ આત્મપ્રાપ્તિ નહીં થઈ. આત્મપ્રાપ્તિને માટે જ્ઞાની પુરુષનું શરણ જોઈએ. શાસ્ત્ર છે તે શાસ્ત્ર માર્ગ તો મર્મ નથી કયો. મર્મ જાણવાને માટે જેની પાસે જ્ઞાન તેની પાસે જવું પડે. કૃપાદેવે પોતે હયાત થતા ત્યાંની વાત છે. કૃપાદેવ પોતે જ્ઞાની છે, જાણનાર છે, અને મૂકીને બીજે જાવ તે બને. જપ તપ જપ કેટલા કર્યા? તિલક કરતા 53 વયા. જપ માળાના નાકા ગયા. તિલક ફરી ફરી થાક્યા તણ થોઈને પહોંચ્યા હોય ને કર્ણ. શું ભયમાં ડટાયો? ઊંધો લટકો, જીભ કપાઈ, ઓઢ કપાયા. ઉર્ધભાવ કરી વધુ લટકે, બસમાં લગા કર ભટકે, કઈ કઈ સાધન અડોક કરે, પણ બહુ સાધન સૌ સાધન બંધન થયા. બતાવનાર મળે કામ પછી કરો, તમારી મેળે કોતમ જુક સમજ. ઊંધો અવળું થશે. જપ તપ શાસ્ત્ર વગેરે અનંત વાર કર પુસ્તકો બધા સમજ. શાસ્ત્ર કે નય પણ અવશ્ય કરવા હતું, તેને કર્યું નહીં. જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે, શું સંતને શરણે જા. શ્રેગણાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને
જ્યાં 98 પુત્ર નો ઉપદેશ છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે ત્યાં એક ઉપદેશ કર્યો છે. ભગવાન દીક્ષા લીધી, સાધુ થઈ ગયા. રાજ છોકરાને હોપીને તે ભરત રાજા થયો. અને પેલા છોકરાઓને તો 98 ને તો શું રાજ નહીં, રાજ લેવા ગયા. અમને કશું નહીં, પેલો ભરત રાજ પતાઈ પડ્યો છે તો એના કદ હારો રાજ આપું કે એને ભૌતિક રાજ આપ્યું છે એના કરતા સારો રાજ આપ્યું. કયું રાજ આપ્યું? સત્ય શરણે દા. શ્રીજ્ઞાન સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે ત્યાં જ ઉપદેશ કર્યો છે. યુષ્માનો, આયુષ્માનો એટલે પોતાના ચિરંજીવી તથા લોભુ જીવના આ જીવે સર્વે કર્યું છે. કોઈ સાધન બાકી નથી, પણ એક સાધન બાકી રહ્યું, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા. અને એક આ વિના તે શું કે નિશ્ચય કહીએ છે કે સપૂત નું કહેલું વચન, જ્ઞાની નું કહેલું વચન, એનો ઉપદેશ સાંભળ્યા નથી, રોજ વ્યાખ્યાન નથી સાંભળ્યા, નથી સાંભળ્યા. સાંભળ્યા ત્યારે કહેવાય, ગણકારે તો સ્વીકારે તો, એ તો સાંભળતા સરોબર નહીં, તો વાપરતો નહીં, નથી તો વાપરતો. સાંભળ્યું ક્યારે કહેવાય? એ પણ અમારમાં મૂકે તો નહીં તો કેવો કહેવાય? સાંભળ્યું નથી, નથી સાંભળતો. કોને સાંભળે? સાંભળ્યું નહીં, ગણકારવું જોઈએ. શિવપંથી ગુરુ હતા, કોને ઓછો બહેરા હતા, એટલે શિષ્ય વિચાર કરતા હતા કે મારા ગુરુને આપણે દવા કરીએ મોબરતા થાય, એમ બધા વિચાર કરતા. એક શિષ્ય નીકળ્યો કે સેવા રાખતો હું જ લઉં કે એમને ડાક્ટર તો ગયા. ડાક્ટરે છોકરાને મારતા હતા, સાંભળતો નથી, સાવ સાંભળતો નથી, પરંતુ તો દવા કરી રહ્યા, છોકરાને દવા કરી રહ્યા છે, શેની સાંભળ પૂછવાનું કેમ? કચરો કરી રહ્યા છે, સાંભળતો નથી. એટલે પછી રતે જતા લાકડી લીધી વેચાતી પેલા શિષ્ય, અને દોડું લીધું એક દુકાનેથી. આ એવા ગુરુ બોધ્યા લાખ સાંભળતો નથી. સાંભળો એટલે પેલો ગણકાર તો અર્થમાં હતો નહીં, આગળ સાંભળ્યું એટલે એ પણ ગણકાર તો સાંભળ્યું કહેવાય. તે પેલો તો પાછો ઝઘડો, પેલા બીજા આડા સારો સાંભળતો નથી મૂર્ખો. એમ આજે સાંભળવાનો અર્થ ગણકારતો નથી એવા અર્થમાં. હે આયુષ્માનો, આજે સર્વે કર્યું છે એક આ વિના, તે શું કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યો નથી. સાંભળ્યો પણ કોને પહોંચ્યો નથી. કેટલા સાંભળે ને આ કોને સમજે, કોને નીકળી જાય. કેટલાક સાંભળે ને જીભે બોલીને કાઢી નાખે,
સભરે ને પેટમાં ઉતારી દે તો અમરવાનું કે અથવા આપણે પ્રકારે તેને ઉઠાવ્યા નથી સોંભરીને એ પ્રમાણે આચરણ નથી કર્યું અને તેને મુનિઓનો સામાયિક આત્મ પ્રાપ્તિ કહ્યું છે. સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને ઉપદેશે છે. સુધર્મા સ્વામી ભગવાન ત્રીજી પાટી પછી એના પછી ચંબુ સ્વામીની પાટે જગત આખા તેને દર્શન કર્યું છે. એટલે કોણ? ભગવાન તીર્થંકર મહાવીર. એવા મહાવીર ભગવાન એને આમ અમને કહ્યું છે, ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત. અનંત એક નહીં, પામ્યા એમ અનંત છે. કોણ પામ્યા? સાચા પુરુષનું લઈને એનું કયું કયું તે સોભરે પણ કહ્યું ના કે તો ન કહું. સુધર્મા સ્વામી ચંબુ સ્વામીનો ઉપદેશ છે કે જગત આખાનું જેને દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે, ગુરુને આધીન થઈ વર્તતા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. સાચા પુરુષને શરણે જાઓ. ટૂંકમાં કાઢે સાચો તે જેને આત્મલક્ષ્ય હોય તે, બાકી બીજો સાચો નહીં. ભલે દુનિયાદારમાં રીતે સાચો કે પ્રમાણિક હોય, સાચું બોલતો હોય એને ના નહીં, પણ આત્મ જ્ઞાન વગર સાચું શું જગતમાં? એ આ સ્થળે નહીં પણ સરસ સ્થળે સરસ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. આણાએ ધમ્મ અણાય તવો, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલે તે તપ, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલે તે ધર્મ. આણાયો ધર્મ પોતાની મેળે સ્વચ્છંદ કે ધર્મ નહીં કહેવાય. આણાય ધમ્મ અણાય તવો, જ્ઞાની કે પ્રણ કરો તો તપ છે. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ. આચરણ સૂત્ર આ બધી વાત કૃપા ઉપર ઘરની નથી કહેતા, જાતની શાખ આપીને વાત કરે. સર્વ સ્થળે મોટા પુરુષનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી કે જેની પાસે જ્ઞાન છે એની જ્ઞાન જ્ઞાનીમાં કળો. એ લક્ષ્ય જીવને સમજાયો નથી એના કારણમાં થતી પ્રથમ એવું કારણ સ્વચ્છંદ છે. સ્વચ્છંદ એટલે પોતાની બુદ્ધિ જે આ માર્ગને જાણતી નથી છતાં એના આગળ કરે છે. દુનિયા જાણ તારી બુદ્ધિ ખરી એની ના નહીં, આત્માનમાં તો શૂન્ય છે. પ્રભુ શ્રી કહેતા તારે આપણો પર મેળ મીડું ત્રણ છ અકડી, મીડા જેટલું જ નહીં કે ખોટું અથવા મીડું ચોકડી કેટલો કોઈ એકડો ના સરકજ્યું ના. હું જાણું છું આત્માની સમજમાં તો જ્ઞાની જ જાણે. શ્રમ પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. સ્વચ્છંદ એટલે પોતાનું કયું કરવું ને બીજાનું સાચું હોય તે નહીં કરવું,
વડીલો નું ન માનવું, અનુભવ ન માનવું એ સ્વતંત્ર. પછી સ્વતંત્ર એટલો આગ્રહ થઈ જાય, કદાચ એને સમજાય કે પોત ત્યાં નવ પણ ના માને, નવ તો નહીં તે કોઈ ન માનો. પછી પોતાની ખોટાનો આગ્રહ થઈ જાય, ઘણા રહે ખોટું પકડ્યો પકડ્યો ને મૂકવું. આજે સત્સંગને જે કર્યું બધું એને રખડવાનું કારણ થયું. અને જેને સત્સંગને મંદ કર્યો છે એવા પુત્રને પ્રતિબદ્ધતા પાછા બંધન નડે છે. બ્રહ્મચારીજી હાઈસ્કૂલ ભણાવતા હતા, પછી આચાર્ય કહેવાયા હેડ માસ્ટર. એમને મનમાં થયું આચાર્ય પદવી મારા ગુણો જોઈએ આચાર્ય થવા માટે. કયો એ સંત પાસે દો પેલો પેલો પોંડિચેરી આશ્રમમાં જવું એમ વિચાર કરતા હતા. એવામાં ભગવાન બાબરભાઈ આગા શાસ્ત્રોમાં આવતા, એને વાત કરી કે ગા શાસ્ત્રો એક સંત છે, તું મન નહીં જજો આવીશ. જમ ગયા રાણાગર ચોથરો છે ને, ત્યાં થોડાક માણસો બેઠેલા ને, પ્રભુ શ્રી પેલા છોકરા પાસે પેલું ગવાતું હતું સ્વચ્છંદ ને પ્રતિબંધ. બ્રહ્મચારી દરવાજા પગ મૂક્યો એટલે પ્રભુ તે બોલવાનું બંધ રાખીને પૂછ્યું, તારી સ્વચ્છંદ પ્રતિબંધ, સ્વચ્છંદ શું પ્રતિબંધ શું? આ તો જૈન પરિભાષાના શબ્દો, એને પેલો અર્થ ના આવડે એકદમ. પણ સ્વચ્છંદ અર્થ કયો? સ્વચ્છંદ એટલે જ્ઞાનીનું કવિ ન કરવું, પોતાને આપણે ચાલતે સ્વચ્છંદ. પ્રતિબંધ અર્થ પણ નથી આવડતો. પ્રતિબંધ અર્થ પ્રભુ શ્રીએ કયો, આજે છૂટવું હોય પણ પ્રતિબંધ હોય, સ્વજન હોય, શરીરની માયા હોય, પૈસા હોય, કુટુંબનું હોય, પછી કેટલીક ટેવ હોય, એ બંધન ને લીધે જીવ છૂટતો નથી. મારે બંધન ટાળવું છે. ત્યાર પછી પોતે છૂટવા માટે પ્રયત્નમાં જ વળી ગયા. મોટાભાઈને કાગળ લખ્યો, આવતીકાલે વાંચીશું, મારે છૂટવું છે, મને રજા આપો. આ છોકરો છે એટલું તમને પાસે પૂછેજો. અને પ્રભુ તે પત્ર લખ્યું, મારે તમારા પર સાબું છે પણ મને આજ્ઞા આપજો. એને લગ્ન લાગી હતી તો સ્વચ્છંદ અને પત્ન બે છોડ્યા. કાલે બધી વાત આવશે. લોક સંબંધી બંધન, લોકો શું કે છે, આ બધું કરવું પડે. એની મોકણમાં કોણમાં ભગત થયા પછી શું બધી મોકણી તારે ના થાય, શું વાંધો? સ્વજન કુટુંબ બંધન, મારે મૂકીને જવાય, છોકરો મારો ઘર રડે શું ખાય, હું રડી લઉં છું. મોહ છે, એને પાછો ધર્મ માને છે, દયા માને છે. દેહાભિમાન નું બંધન, હું શરીર છું પછી મારે હાથો પડે,
જ્ઞાની મળ્યા પછી બધા બંધનો મૂકી દો, બીજા સંકલ્પો મૂકી દો, કે સાચું એ બંધન ટળવાનો સ્વર્ત ઉપાય જે કઈ છે તે આ ઉપર તમે વિચારો. ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે, છૂટવાની ઈચ્છા થશે ઉપશમ મળશે. ઉપશમ એટલે ક્રોધાદી ભાવો દબાઈ દેવા, હજુ છૂટવાની ઈચ્છા થતી નહીં. દાડો જાય છે, બધા લંબ જાતો જાય છે, અને લંબ જાતો જાય છે તે પણ છૂટાય નહીં. છૂટવું છે તો છૂટવાનો કારણ શોધો, બંધન માં શોધવા કારણ ઉપાશે દુઃખ આગળ મૂજવે. હળિયો દુઃખ ને કરે છે, પછી સુખ ક્યોથી થાય? અને એ વિચારતા અમને જે કઈ યોગ લાગે તે પૂછજો. એ માર્ગ જો કઈ યોગતા લાવશો તો ઉપશમ ગમે તો થી પણ આવશે, યોગતા આવશે તો ઉપશમ આવશે. ઉપશમ મળે અને જેની આજ્ઞા રાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. જે પુરુષની આજ્ઞાથી આત્મનિત થાય અને ક્રોધાદી કશાળ દબાય એવા પુણ્ય શોધ કરજો, એવા પુણ્ય શોધ કરજો. બીજા કોણ તે વખત કૃપા દે પોતે, પણ કેવું વાત કરી નથી કરી, સમજી જાય જીવ તો. બાકી બીજા બધા સાધન પછી કરવા આવ્યું છે. પેલા પેલું શું કહ્યું? સત્પુરુષને શોધીને તેને શરણે જા. વ્રત પેલો વ્રત ને પેલો નહીં, સત્પુરુષને શરણે જા. તપ કરું ના તપ નહીં, સત્પુરુષને શરણે જા. પેલા સત્પુરુષ શરણો, પછી બગે જે કહે કરો. અહીં પણ શું તું મારી મેળે કરીશ? પોતાની મેળે અનાનિકાથી રખડ્યો, કારણ કે માન દીઠો નથી. આપણી બુદ્ધિ તો નથી ચાલતી, જેને દીઠો તે જાણે. આ બુદ્ધિનો વિષય નથી, આ વિષય છે અનુભવનો. આત્મજ્ઞાનની વાત દુનિયાદારીથી જુદી છે. દુનિયાદારીમાં તો કામ કામને શીખવે, આત્મજ્ઞાન તો જ્ઞાની પાસેથી મળે. ઈશ્વરી જ્ઞાન ઈશ્વર તરફથી મળે. બુદ્ધિશાળી બધા રખડી ગયા અને સાતાને સુને ગયા તે તરી ગયા, કારણ કે એની પાસે તે ગુરુગમ. બાકી બીજા બધા સાધન પછી કરાય છે, કરવા યોગ્ય, પણ પછી સાતા સુનું શરૂ. પેલું પેલી શ્રદ્ધા પછી બધું કરો, પણ શ્રદ્ધા નથી. અર્મેતા તો તપ કર્યા, તો વ્રત કર્યા, આ ચોમેલ કર્યા, ઉપવાસ કર્યા, મે કર્યા, એ જ કરતું મોટું બંધન. ગયું સ્વરૂપ વ્રતનું વ્રત અભિમાન, વ્રતનું અભિમાન કર્યું. અભિમાન તો ટાળવાનું હતું, અભિમાન કર્યા કરવા માટે તે વ્રત કર્યું. ના કર્યું હોત તો સારું. બાજરી ખૂટી હતી, ઉપવાસ કર્યો. ઉપવાસ શા માટે? તો અભિમાન ટાળવા માટે. વ્રત કરે અભિમાન કરવું, અબેલ કરીશ. મીઠું ખૂટ્યું તો
અમદાન કર્યું, અમદાત્રાએ દે. પહેલું શું કરવાનું છે? સત્કૃતિ શ્રદ્ધા, શ્રદ્ધા રૂપી એકડો કર્યા પછી બધો વ્રત તપ બધો ખપનો તો નકામો નથી, પણ પેલો જોઈએ શ્રદ્ધા રૂપી એકડો. આ તો એકડો નથી, મીણો કરે લાખ મીણો ના થાય.